ત્રણ માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી એસડીઆરએફની બે ટીમ અને એનડીઆરએફની ચાર ટીમોએ બચાવ કામગીરી હાથ ધરી હતી તંત્રએ સાવચેતીના ભાગરૂપે આસપાસની ઇમારતો ખાલી કરાવી હતી પ્રાથમિક તપાસ મુજબ બિલ્ડિંગના ભોયરામાં કામ ચાલી રહ્યું હતું જેને કારણે આ અકસ્માત સર્જાયો હતો બિલ્ડિંગ દુર્ઘટના બાદ સવારથી જ જેસીબી મશીન લાવીને કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે તમામ કાટમાળ હટાવીને તપાસ પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ગુજરાતમાં દિવસે ને દિવસે રોડ અકસ્માત અને હિટ એન્ડ રનની ઘટનાઓમાં સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે આજે વહેલી સવારે મોરબી વાંકાનેર હાઇવે રોડ પર ડમ્પર અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યા છે જ્યારે ત્રણને ગંભીર રીતે ઈજા થઈ છે જેમને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી આ અકસ્માતમાં તુષાર બાલુ માલવિયા જાંબુવાડા મહેશ સિંગારનું મૃત્યુ નિપજ્યું છે રાજકોટ એસીબી પોલીસ દ્વારા ગતરોજ સતત બીજા દિવસે સફળ ટ્રેપ કરવામાં આવી છે ગઈકાલે મુંબઈના માટુંગા પોલીસ સ્ટેશનમાં પીઆઈ વતી વચેટીઓ લાંચ લેતા ઝડપાયા બાદ આજે રાજકોટ તાલુકાના કાગડદી ગ્રામ પંચાયતના તલાટી મંત્રી ભક્તિનગર સર્કલ નજીક એસીબીના હાથે ફરિયાદી પાસેથી રૂપિયા પંદરસોની લાંચ લેતા ઝડપાયા છે હાલ એસીબીએ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે રાજકોટ એસીબીને ફરિયાદ આપનાર ફરિયાદીના કાગદળિયા ગામે પ્લોટ આવેલા હોય જેમાં પંચાયત હસ્તકના રેકોર્ડમાં ગામ નમૂના નંબર બેમાં જૂની નોંધો કરવા માટે ગામના તલાટી મંત્રી સન્ની દીપકભાઈ પંજવાણીએ ફરિયાદી પાસે રૂપિયા પંદરસોની લાંચની માગણી કરી હતી ભાવનગરના વલભીપુરમાં મકાન ધરાશય થવાની ઘટના સામે આવી છે અને મકાન ધરાશય થતા એક મોટી દુર્ઘટના પણ સર્જાઈ છે વલભીપુરના કંધારિયા ગામે મકાન ધરાશય થતા એક મહિલાનું મોત થયું છે તમને જણાવી દઈએ કે આ મકાન જૂનવાડી હતું ઈજાગ્રસ્તોને ભાવનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા મકાન ધરાશય થતાં એક મહિલાનું મોત નીપજ્યું હતું અને બીજી તરફ પરિવારના અન્ય પાંચ લોકો મકાનના કાટમાળ નીચે દટાઈ ગયા અને ઈજાગ્રસ્ત થયા છે જેમાં એક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી છે હાલમાં તમામ ઈજાગ્રસ્તોને ભાવનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે મકાનના કાટમાળ નીચે દબાયેલા પાંચ લોકોને ગામના લોકોની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા વન ડે સેમિનાર ઓફ પોલીસ ઓફિસર ફોર ઇન્હેન્સિંગ ઇન્વેસ્ટિગેટિવ સ્કિલ એન્ડ ઇમ્પ્રુવિંગ કન્વિન્શન રેટ વિષય પર એક દિવસીય સેમિનાર અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા ટાગોર હોલ ખાતે યોજવામાં આવ્યો હતો ગુજરાતમાં બનતા ગુનાઓની સામે તેનો કન્વિક્શન રેટ એટલે કે સજાનો દર અન્ય રાજ્યોની સરખામણીમાં ઓછો હોવાનો ચોંકાવનારો આંકડો ક્રાઇમ રેટ ઇન ઇન્ડિયાના ડેટામાં સામે આવ્યો છે જે રાજસ્થાન અને મહારાષ્ટ્ર કરતાં ઓછો છે આ બાબતે ચિંતા વ્યક્ત કરતાં સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે અનેક કિસ્સામાં ભૂલ ભરેલી તપાસને કારણે આરોપીઓ કોર્ટમાં નિર્દોષ છૂટી જાય છે પોલીસ કેસમાં કન્વિક્શન દરમાં વધારો થાય તે માટે અમદાવાદ ખાતે એક દિવસે સેમિનાર યોજાયો હતો અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના કુખ્યાત બુટલેગરના પુત્રનું ગુરુવારે રાત્રે મોંઘી દાટકારમાં આવેલા શખ્સોએ અપહરણ કરીને ઢોર માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે આ ઘટના બાદ બુટલેગરના સાગરીતોએ અડધી રાતે કૃષ્ણનગર અને નરોડા વિસ્તારમાં ગાડીઓના કાચ તોડી રીતસરનો આતંક મચાવ્યો હતો ખુલ્લી તલવારો અને લાકડાના ધોકાવથી ગાડીઓમાં તોડફોડ કરી હતી કેટલાક લોકો તો નશાની હાલતમાં લથડિયા ખાઈ રહ્યા હતા આ સમયે ત્યાંથી પોલીસની હતી છતાં કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા કૃષ્ણનગર પોલીસે બુટલેગર કિશોરસિંહ રાઠોડના દીકરા અજીતસિંહની ફરિયાદને આધારે ધમા બારડ અને અન્ય ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો છે તો ગાડીમાં તોડફોડ બાબતે પણ ગુનો નોંધવામાં આવ્યો છે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને ગત મોડી રાત્રે શહેરના સિંધવાઈ માતા રોડ પ્રતાપનગરમાં આવેલા ટીવીએસ શોરૂમમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો આ બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની દસ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી ફાયર વિભાગના જવાનોએ ત્રણ કલાકથી વધુની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો શોરૂમના માલિક ઉજ્જવલ તલાટીએ જણાવ્યું હતું કે અમારા શોરૂમમાં એકસોને જેટલા નવા ટુ વ્હીલર અને સર્વિસમાં આવેલા લોકોના એકસોને પચીસ ટુ વ્હીલર એમ બસો પચાસ જેટલા ટુ વ્હીલર બળીને ખાક થઈ ગયા છે બધા ટુ વ્હીલર થઈને દોઢ કરોડ નુકસાન થયું છે જ્યારે સ્પેર પાર્ટ બળી ગયા છે એ ગણીએ તો અમારે કુલ બે કરોડ જેવું નુકસાન થયું છે ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતના રિયલ ડાયમંડના ગણેશની સ્થાપના પણ કરવામાં આવી છે સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા પાંડવ પરિવારે પહેલાં ડાયમંડના દલાલી સમયના કામમાં તેમને એક પેકેટમાંથી હીરો મળી આવ્યો હતો જોકે આ બેહૂબ ગણપતિ જેવા દેખાતા પરિવારની લાગણી જોડાઈ હોવાને લઈને સત્યાવીસ કેરેટનો તેમને વેચ્યો નહીં અને તેમણે પોતાની પાસે રાખ્યો હતો આ હીરાની કિંમત આજની બજાર કિંમત પ્રમાણે જોવા જઈએ તો અંદાજીત પાંચસો કરોડ રૂપિયા થાય છે ગતરોજ તેમની સ્થાપના કરવામાં આવી છે અને દસ દિવસ બાદ ડાયમંડને દૂધમાં ધોયા બાદ ફરી તેને લોકરમાં મૂકી દેવામાં આવશે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર મીનાબા ઝાલા છેલ્લા ચાર દિવસથી બીમાર છે જો કે તેઓએ રજા લીધી નથી બીમારી વચ્ચે પોતાની નૈતિક જવાબદારી સમજી રજા ન પાડી પોલીસ સ્ટેશનમાં હાજર રહી કામ તો કરી રહ્યા છે પણ કામ કરવા સાથે એક બાજુ પોતાની સારવાર કરાવી રહ્યા છે ગ્લુકોઝના બાટલા ચડાવી રહ્યા છે અને મેડિકલ ટીમ આવીને તેમનું ચેકઅપ પણ પોલીસ સ્ટેશનમાં કરી રહી છે આવા દ્રશ્યો ગુજરાતમાં તમને ભાગ્ય જોવા મળશે સુરત શહેરમાં વધતા જતા સાયબર ક્રાઇમના કેસને ધ્યાનમાં રાખીને સાયબર ક્રાઇમ બ્રાન્ચે દ્વારા નાગરિકોની જાગૃતતા માટે સાયબર સંજીવની વન પોઈન્ટ ઓ અને સાયબર સંજીવની ટુ પોઈન્ટ ઓ શરૂ કરવામાં આવ્યું હતું જેનો લાભ શહેરના વીસ લાખથી વધુ લોકોએ લીધો હતો ત્યારે હવે સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા આજે સાયબર સંજીવની થ્રી ઓ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અભિયાનમાં ભાગ લેવા માટે સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે શહેરની જનતાને અપીલ કરી છે આ પહેલા સાયબર સંજીવની અને સાયબર સંજીવની ટુ પોઈન્ટ મળી હતી તેથી હવે સાયબર સંજીવની થ્રી પોઈન્ટ ઓ લોન્ચ કરવામાં આવ્યું છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં